ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી, ત્યારે બોર્ડ દ્વારા સમય કરતાં વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાત રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવનાર છે. ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ છે. પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી, તો 75,000 શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ પણ તૈયાર કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ 12 સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે બોર્ડના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ બોર્ડના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે, મતદાન બાદ જ પરિણામ આવશે. ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા રહેલી હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.